સખ્યા નિશા સ્ટડી ઇન ધ પીજી ડીએમએલટી. ફર્સ્ટ ઓફ ઓલ તો મને કઈ વર્કશોપ ની ખબર જ નથી. એક જસ્ટ મેસેજ હતો ગ્રુપ માં કે કઈક સેમિનાર છે, તો એમાં લખેલું હતું હેપીનેસ એન્ડ વેલનેસ. તો હેપીનેસ થી મને તો કોઈ ભી સાંભળે હેપીનેસ તો બધાના ફેસ ઉપર એક સ્માઈલ આવી જાય. તો ફર્સ્ટ ડે આઈ અટેન્ડ ધ ક્લાસ એન્ડ ફિર મને ખબર હતી કે ના કઈક મજા આવશે, એમ હેપીનેસ છે એટલે સાંભળીને જ આવી હતી. તો ત્યારે સર એવું કીધું કે આ પોતાના માટે છે, બીજા માટે નથી. એટલે મને એ પણ મજા આવી કે ના હું મારા માટે આવી છું, તો હું મારા માટે કંઈક ચેન્જ લાવું. તો આગળ એવું સરે કીધું હતું કે ના આ વર્કશોપ પોતાના માટે જ રાખજો. એટલે એમાં આવ્યું હતું કે અન્ડરસ્ટેન્ડિંગ. તો એ અન્ડરસ્ટેન્ડિંગ તો અત્યાર સુધી કોઈ પાસે હશે જ નહીં એવું મને લાગતું હતું. પછી એવું થયું કે ના આપણા કરતાં બીજા સારા હોઈ શકે, તો પેલા હું સારી થાઉં તો બીજાને થશે કે ના બધા સારા છે. પછી આગળ એવું વિચાર્યું હતું કે હશે કંઈક, ચાલો બીજે દિવસે મન નો છું કારણ કે બહુ લોંગ છે, આખો દિવસ હું ફૂલ ડે કોલેજે હોય. પછી ના ફ્રેન્ડ્સે કીધું કે ના ચાલ ને આજે. તો પછી બીજે દિવસે આવેલા તો ત્યારે સર હ્યુમન ની ડેફિનેશન કે બધા પૂછતા કે માણસ હું, તો પછી એમ કે તું કોણ છે, તો મને મારી ડેફિનેશન ખબર પડી કે હું કોણ છું. એટલે ક્યારેક બી આ વર્કશોપ થાય તો હવે મને એવું થાય કે ના આગળ આપણે અટેન્ડ કરીએ આ વર્કશોપ, પછી રિસ્ક